નવમી એપ્રિલના રોજ સવારે અગિયાર કલાકે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવાની છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આ અંગે ગતરોજ જાહેરાત કરવામાં આવી હતી નવમી એપ્રિલના રોજ સવારે અગિયાર કલાકે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે આપણે જણાવી દઈએ કે અગાઉ પણ પરીક્ષા યોજાવાની હતી પરીક્ષા શરૂ થાય તે પહેલા જ ભાંડો ફૂટ્યો કે પેપર ફૂટી ગયું છે જેને લઈને પરીક્ષાને મુલતવી રાખવામાં આવી હતી આ સાથે આપણી સાથે પંચાયત પસંદગી સેવા મંડળના અધ્યક્ષ હસમુખભાઈ પટેલ જોડાઈ ગયા છે હસમુખભાઈ ગુજરાત વર્ષમાં સ્વાગત આપનું હસમુખભાઈ હવે તારીખ જાહેર થઈ ચૂકી છે નવમી એપ્રિલના રોજ જુનિયર ક્લાકની પરીક્ષા યોજાવાની છે આ વખતે પ્રિન્ટિંગ પ્રેસ અને એજન્ટનું ખાસ ધ્યાન રાખ્યું જશે હશે આપે બિલકુલ પરીક્ષાને લગતી જે સુરક્ષા સુરક્ષા રાખવાની છે છે એ બધા લેવામાં આવી રહ્યા પરીક્ષાભાઈ આ વખતે પેપર ન ફૂટે તે માટે કેવા કેવા પગલા ભરવામાં આવ્યા છે સિક્યોરિટી વધારી દેવામાં આવી છે ખાસ કરીને પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર ફૂટે છે તો ત્યાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હશે બિલકુલ પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર ના ફૂટે તકેદારીના પગલા લેવામાં આવ્યા છે અને એ પગલા કોન્ફિડેન્શિયલ હોવાથી એને જાહેર કરવાના થતા નથી હસમુખભાઈ આ વખતે આંકડા બહાર આવ્યા હશે કેટલા પરીક્ષાર્થીઓ છે જે જુનિયર ક્લાકની પરીક્ષા આપશે આશરે દસેક લાખ ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે જુનિયર ક્લાકની નવ એપ્રિલે જી હસમુખભાઈ રાજ્ય સરકાર દ્વારા પણ વિધાનસભા ગૃહમાં ખાસ આ અંગે બિલ પણ હવે રજૂ કરવામાં આવ્યું હતું ને સુધારા વધારા સાથે તે પસાર કરવામાં આવ્યું હતું એટલે આ વખતે પેપર ન ફૂટે તે માટે વિશેષ તકેદારીઓ કેવી કેવી રાખવામાં આવી રહી છે થોડું વિસ્તારથી આપ જણાવો એટલે આપણે એટલે જે પરીક્ષાની સુરક્ષા બે પ્રકારની છે એક જે સુરક્ષા છે એ અ પ્રિન્ટિંગ પ્રેસ અને પેપર લીક ન થાય એ માટેની એ માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે અને એ પગલાં કોન્ફિડેન્શિયલ હોવાના કારણે એ પગલાં પબ્લિકમાં જાહેર કરવાના રહેતા નથી એ સિવાય પરીક્ષા કેન્દ્રો પર પ્રોપર વ્યવસ્થા કરવામાં આવશે જેથી કરીને પરીક્ષા કેન્દ્રની અંદર ચોરી ન થાય અને પરીક્ષા કેન્દ્ર પર પણ કોઈ પ્રકારની ગરબડ ન થાય હસમુખભાઈ આપને પંચાયત સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ જ્યારથી પસંદ કરવામાં આવે છે ખૂબ જલ્દી આ વખતે એવું થયું છે કે પરીક્ષા રદ કરવામાં આવી હોય અને ત્યારબાદ ખૂબ જલ્દીથી નવી તારીખ પણ જાહેર કરવામાં આવી છે એટલે આ વખતે લાગી શકે છે કે પરીક્ષાર્થીઓ પણ વિશ્વાસ રાખીને પરીક્ષા આપશે કારણ કે વારંવાર પેપર ફૂટે છે ત્યારે પરીક્ષાર્થીઓનો પણ વિશ્વાસ તૂટી જતો હોય છે આપણી વાત બિલકુલ સાચી છે અને પરીક્ષાર્થીઓએ પરીક્ષાની તૈયારી કરેલી હતી એટલે એ લોકો પણ એવું જ ઈચ્છે કે પરીક્ષા ઝડપથી લઈએ અને અમે પણ એ જ પ્રયાસ કર્યો છે અને ઝડપથી નવમી તારીખે પરીક્ષાનું આયોજન કર્યું છે અને આપણી પરીક્ષા સુપેરે પાર ઉતરે માટેના બધા જ પ્રયત્નો કરવામાં આવ્યા છે ઉમેદવારો પોતાની પરીક્ષાની તૈયારીમાં ધ્યાન રાખે અને ક્યાંય પણ કોઈ પણ પ્રકારની એવી કોઈ માહિતી ઉમેદવારોને મળે તો તરત જ અમને જાણ કરે જેથી અમે એના ચોક્કસ પગલાં લઈશું આપણે લોકરક્ષકમાં પણ ઉમેદવારોએ ઘણી બધી માહિતી આપણને અવારનવાર આપેલી એના કારણે આખી પ્રક્રિયા દરમિયાન આપણે કેટલાક લોકોની વિરુદ્ધમાં ગુના દાખલ કરેલા અને કાયદેસરના પગલાં પણ આપણે લીધેલા એટલે ઉમેદવારોને મારે એ જ કહેવાનું છે કે તૈયારી પર ધ્યાન આપે અને ક્યાંય પણ એમને કોઈ પણ માહિતી મળે તો તરત જ અમને જાણ કરે હસમુખ ભાઈ આ વખતે અનેક એવા પરીક્ષાઓ આપણે ગતરો જોયું કે જ્યારે જુનિયર ક્લાકની પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું ત્યારે ભારે હોબાળો પરીક્ષાર્થીઓ દ્વારા પણ કરવામાં આવ્યો હતો બસની ફીસ પણ તેમના માટે ખાસ મફત રાખવામાં આવ્યું હતું અને પણ હોબાળો ખૂબ થયો હતો કારણ કે ખૂબ મહેનત હતી એ લોકોની અને આ વખતે તેઓ ફરી એકવાર એ જ પ્રકારનો વિશ્વાસ મૂકીને પરીક્ષા આપવા આવશે વારંવાર પેપર ફૂટતું હોય ત્યારે એ લોકોને પરીક્ષાનો ભય નથી રહ્યો એ લોકોને ભય રહ્યો છે કે પેપર ન ફૂટી જાય એમને આપ શું કહેવા માંગશો નહીં બિલકુલ એટલે પંચાયત સેવા પસંદગી મંડળે અત્યાર સુધી ઘણી બધી પરીક્ષા લીધી છે કમનસીબે આપણે આ વખતે એક ઘટના બની છે એને પંચાયત પસંદગી બોર્ડ અને રાજ્ય સરકાર બંનેએ બહુ ગંભીરતાથી એને લીધું છે અને આમ પણ જુઓ તો એ જે પેપર લીક થયું એની પણ પોલીસે આગોતરી માહિતી મેળવીને એ આપણને પોલીસે એડવાન્સમાં એ પકડી લીધું છે એ રીતે પણ રાજ્ય સરકાર આ બાબતે ગંભીર છે આ જે ઘટના બની એ પછી તરત જ રાજ્ય સરકારે તરત જ જુદા જુદા સ્તરે એની મીટિંગો થઈ છે અને આ પરીક્ષા સારી રીતે થાય એ માટે રાજ્ય સરકાર બહુ જ ગંભીર છે અને એ જ રીતે પંચાયત પસંદગી મંડળ પણ એના શ્રેષ્ઠ પ્રયત્નો કરી રહી છે અને આપણે સારી રીતે આ પરીક્ષા લઈશું આભાર હસમુખભાઈ ગુજરાત સાથે જોડાવા બદલ